नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे विषय गुजराती पाठ छ पर्वतनो मुरब्बो। मुरब्बो एटले तमने खबर ज हशे के केरीनो बने छे, तो एना विषय एम के गीत आपेलू छे। चालो गाइए गीत मुरब्बानी मजा। बरनीनो मुरब्बो खावा चाल्या उंदर चार, बरनीनो मुरब्बो खावा एम के चार उंदरो चाल्या। खूब धराई खाधो पोते खाईने कर्यो विचार, एने उंदरोए खूब धराईने खाधो अने पछी एने विचार कर्यो बच्चा माटे घेरे थोड़ो लई जाइए तो ठीक, एम के बच्चा माटे आपणे घरे लई जाइए। ऊंधे माथे पड़िया बरणी में झरीना मन में बीक, एने मन में बीक राख्या विना बरणी अंदर ते ऊंधा पड़े छे। सेठे आवी पूछड़ी जाली खेची काढ़िया बहार, हवे सेठ आवे छे अने तेने बरणी माथी पूछड़ी जाली ने बहार काढ़िया। चूचू करता बधाय त्यांथी भाग्या मारम मार, ए लोको एम के चूचू करता बार भागी गया। बरणीनो मुरब्बो लईने आव्या उंदर चार, हवे चार उंदरो एम के बरणीनो मुरब्बो लईने आव्या। बच्चा वळगी ढीले चाटे मुरब्बो रसदार, એમ કે બચ્ચા હતા એ જે શરીર ઉપર ચોટેલો હતો મુરબ્બો એ એમ કે ખાય છે। ચૂચો મુરબ્બો રસદાર, એમ કે મુરબ્બો હતો એ ખૂબ જ રસદાર હતો। તો હવે આ કાવ્યનો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। ઉંદરોને કોના માટે મુરબ્બો લઈ જવાનો હતો, લઈ જવો હતો? તો તેનો જવાબ, ઉંદરોને પોતાના બચ્ચા માટે મુરબ્બો ઘરે લઈ જવો હતો। પ્રશ્ન બે, ઉંદરો બરણીમાં ઊંધા માથે શા માટે પડ્યા? ઉંદરો પોતાના બચ્ચા માટે મુરબ્બો લેવા માટે બરણીમાં ઊંધા માથે પડ્યા। પ્રશ્ન ત્રણ, બરણીનો મુરબ્બો ખાવા કોણ ચાલ્યું? જવાબ, બરણીનો મુરબ્બો ખાવા ઉંદર ચાલ્યા। પ્રશ્ન ચાર, મુરબ્બો કેવો હતો? મુરબ્બો રસદાર હતો। તો આ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે। હવે આગળ પાના નંબર 73 ઉપર, કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો? તો આપણે કોણ છે પેલા એમાં લખેલું છે, કોણ છે તો કુલ્ફીવાળાનું ચિત્ર આપેલું છે, તો એ કુલ્ફીવાળો। ક્યારે જુઓ છો તો બપોરે, ક્યાં જુઓ છો સોસાયટીમાં। હવે એના પછીનું ચિત્ર છે, કોણ છે તો એ શાકભાજીવાળા। ક્યારે જુઓ છો તો સવારે, ક્યાં જુઓ છો સોસાયટીમાં। એના પછી છે પોલીસવાળાનું એમ કે ચિત્ર છે, તો કોણ છે તો કે પોલીસ। ક્યારે જુઓ છો સાંજે, ક્યાં જુઓ છો તો પોલીસ સ્ટેશનની અંદર। કોણ છે એના પછીના ચિત્રમાં જોયું તો કોણ છે તો ખેડૂત। ક્યારે જુઓ છો બપોરે, ક્યાં જુઓ છો ખેતરમાં। એના પછીના ચિત્ર જોઈએ તો કોણ છે દૂધવાળો। ક્યારે જુઓ છો સવારે અને સાંજે, ક્યાં જુઓ છો સોસાયટીની અંદર, આપણે સવારે અને સાંજે એમ જોતા હોઈએ છીએ। હવે એના પછીનું ચિત્ર છે, કોણ છે તો ન્યૂઝપેપરવાળો। ક્યારે જુઓ છો સવારે, ક્યાં જુઓ છો ઘર પાસે। તો આ આપણે કોને કોને ઓળખો છો અને ક્યાં જુઓ છો એ તમારે નોટબુકની અંદર આ લખવાનું છે। હવે વાર્તા સાંભળો, અમૃત કાકાનો પર્વત। પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી। આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો। હવે પૃથ્વીપુરના બજારની અંદર રોજ જેવી જ ભીડ જામી હતી અને આર્યન હતો એ મોબાઈલથી બજારનો વિડીયો ઉતારતો હતો। સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી। હવે સકરાભાઈ હતા એ શાકભાજીની લારી લઈ અને ધીમે ધીમે આગળ જતા હતા। બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી, તેની લારીની અંદર બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર અને કોળું અને દૂધી હતું। નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાંની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા। હવે બાજુમાં જ પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાંની લારીએથી તૃપ્તિ માટે નવા કપડાં ખરીદતા હતા। બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદી તેલમાં મૂકતા હતા। મૃગેશભાઈ હતા એ બ્રશ, કાસ્કો, તેલ વગેરે લઈ અને તેની થેલીમાં મૂકતા હતા। હર્ષદભાઈ તેમની કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા। હવે હર્ષદભાઈ હતા એ સાયકલ લઈને કિચુડ કિચુડ અવાજ એની સાયકલનો થતો હતો અને તેને દૂધનું કેન લટકાવેલું હતું। પ્રાથેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું। પ્રાથેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધન એના કારણે એમ કે સ્કૂટર હતું એ દબાઈ ગયું હતું એના વજનને કારણે। શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા, આ સિદ્ધરભાઈ હતા એ ફુગ્ગા લઈને બજારની વચ્ચે હતા।
ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. હવે ચંદ્રકાંતભાઈ છે એ ચાવાળાની દુકાન હતી એને, તો એને ત્યાં એમ કે ટોળું જ હોય. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. એટલે અમૃત કાકાનો જે બળદ હતો એ સમયે જ બજારની અંદર આવ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. હવે એનું જે શરીર હતું એ એમ કે ડુંગર જેવું હતું, તો એનું નામ અમૃત કાકાએ પર્વત પાડ્યું હતું. જેવું એનું નામ તેવું એનું કામ. હવે જેવું એનું નામ હતું એવું જ એનું કામ હતું. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં, એ જાય એ જાય. હવે અમૃત કાકાના હાથમાંથી એમ કે છોડાવી દીધું દોરડું અને તે બજારની વચ્ચે એમ કે જતો હતો અને જતો હતો. હવે એના પછી છે વાતચીત. તો વાતચીતની અંદર તમને કોના કોના નામ યાદ રહ્યા છે આ પાઠમાંથી, એટલે આજે આપણે વાર્તા સાંભળી એમાંથી કોના કોના નામ તમને યાદ રહ્યા એ તમારે જોવાના છે, યાદ કરવાના છે. એના પછી અમૃત કાકા વિશે જે આવતું હતું પર્વતનો એમ કે પર્વત નામનો એમની જોડે બળદ હતો, તો એ તમારે યાદ કરી અને લખવાનું છે. ચિત્રની અંદર કેટલા સ્ત્રીઓ છે, હવે અહીંયા બાજુમાં જે ચિત્ર આપેલું છે એ તમારે ધ્યાનથી જોવાનું છે, અને એની અંદર કેટલા સ્ત્રીઓ છે કેટલી એ તમારે જોવાનું. પછી બાળકો કેટલા છે એ ચિત્રમાં, પ્રાણી અને પક્ષીઓ કેટલા છે એ જોવાનું. લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા, હવે અહીંયા જે ચિત્રની અંદર છે લારી એની અંદરથી રીંગણા કેટલા પડી ગયા એ તમારે જોવાનું છે. હવે એના પછી છે નીચેની વિગતો કોને લાગુ પડે છે. તો અહીંયા જોઈએ આપણે કે નીચેની વિગતો કોને લાગુ પડે છે. શાકભાજીની લારી, તો શાકભાજીની લારી છે એ સત્રાભાઈની હતી. બીજું બ્રશ કાસ્કો તેલ, તો મૃગેશભાઈ. મોબાઈલમાં બજારનો વિડીયો, તો આર્યન ઉતારતો હતો. ચાની દુકાન ચંદ્રકાંતભાઈની હતી. જેવું એનું નામ તેવું એનું કામ, તો પર્વત બળદનું નામ પર્વત હતું. શબ્દો ગોઠવી વાક્ય ફરીથી લખો. હવે જે આ વાક્ય છે એ એમ કે આખા પાછા આપેલા છે, તો એક વાક્ય વ્યવસ્થિત ગોઠવી, શબ્દો વ્યવસ્થિત ગોઠવી અને વાક્ય બનાવવાનું છે. બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો, તો એનો જવાબ છે બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. બીજું લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ, તો એનો જવાબ છે શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. ત્રીજા નંબરનું તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા, તો જવાબ છે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. ચોથા નંબરનું દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા, તો એનો જવાબ છે હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. પાંચમું પાછળ દોડ્યો તેમના બળદ અમૃત કાકા, તો એનો જવાબ છે અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. એના પછી છે ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો, તો હું મારા મમ્મી પપ્પા સાથે છું બીજા નંબરનું છે, અને પહેલા નંબરનું ઉદાહરણ સાથે આપેલું છે, એટલે હવે બીજા નંબરનું હું મારા મમ્મી પપ્પા સાથે છું, તો તૃપ્તિ. મારે ચાર પગ છે, તો બળદને ચાર પગ હોય એટલે બળદ પર્વત. હું ગુસ્સામાં છું અમૃત કાકા. હું ગભરાઈ ગયો છું ચક્રાકાર. હું ચિંતામાં છું સિદ્ધરભાઈ ફુગ્ગાવાળા. મને હસવું આવે છે, તો દુકાનદાર. મારી ચાની દુકાન છે ચંદ્રકાંત. મારા હાથમાં મોબાઈલ છે, તો આર્ય. તમે પૃથ્વીકુળના બજારમાં જાઓ તો શું શું ખરીદો, તો કપડાં અને ખાદ્ય ચીજવસ્તુ આપણે ખરીદીએ. તો એના પછી છે કે આ દુકાનોના બોર્ડ જુઓ અને ત્યાં શું મળતું હશે તે લખો. તો અહીંયા આગળ ઉદાહરણ આપેલું છે કૃપાળુ કરિયાણા સ્ટોર. હવે એની અંદર શું શું મળતું હશે, ઘી ગોળ તેલ અનાજ ખાંડ છૂટકના વેપારી. એના સંપર્ક સુજન વી પટેલ. તો હવે આ કરિયાણાની દુકાનમાં શું શું મળે છે, તો એના બે ઉદાહરણ આપેલા છે ચોખા અને તુવેર દાળ એ મળે છે. તો એના પછી એમ કે શું મળતું હશે, તો એના આપણે ખુદ લખવાનું છે જાતે. અડદ ચણા ઘઉં ચા ગોળ મગ અને મગની દાળ. પછી દુકાનદારનું નામ, તો દુકાનદારનું નામ આપણે અહીંયા જોઈએ સંપર્ક આપેલું છે, એ દુકાનદારનું નામ છે સુજનજી પટેલ. તો એની આગળ રાજશ્રી મોબાઈલનું એમ કે દુકાનદારનું એમ કે બોર્ડ આપેલું છે, તો એ બોર્ડની અંદરથી આપણે જોઈએ અને એ દુકાનમાં શું મળતું હશે એ તમારે લખવાનું છે. એના પછી છે કૃષ્ણા સ્વીટ માર્ટ, તો એની અંદર પણ શું મળે છે, સ્વીટ હોય તો એટલે કે મીઠાઈની દુકાન હોય, તો મીઠાઈની અંદર કઈ કઈ દુકાન એ દુકાનની અંદર કઈ કઈ આઈટમ મળતી હશે મીઠાઈની એ તમારે લખવાનું છે. એના પછી બેકરી, તો બેકરીની અંદર શું શું મળે તો એ તમને ખ્યાલ જ હશે, તો એ રીતે એમ કે તમારે
જે મળતું હોય તો એ આ રીતે એમ કે તમારે લખવાનું છે, ઉદાહરણ પ્રમાણે લખવાનું. જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ વસ્તુઓ રાખો? હવે જો આપણે દુકાન ખોલીએ તો આપણે એમ કે દુકાનની અંદર કઈ વસ્તુની દુકાન એમ કે ખોલીએ, તો હવે આ ધારીએ કે આપણે કપડાની દુકાન ખોલીએ, તો કપડાની દુકાનની અંદર આપણને ખબર જ છે કે કપડાની દુકાનની અંદર આપણે શું શું વસ્તુઓ રાખીએ. ડ્રેસ, ફ્રોક રાખીએ, લેગીન્સ રાખીએ, શર્ટ, ઓઢણી, રૂમાલ, મટીરિયલ, એ બધી વસ્તુઓ આપણે રાખીએ છીએ. હવે તમારે અહીં તમારી દુકાનનું બોર્ડ તૈયાર કરવાનું. તો હવે આ જે બોર્ડ આપેલું છે તો એ પ્રમાણે આપણે બોર્ડ તૈયાર કરવાનું. તો હવે આપણે ધાર્યું છે કે આપણે કપડાની દુકાન ખોલવી છે, તો હવે કપડાં માટેની એમ કે દુકાનની અંદરનું બોર્ડ બનાવવું. તો આ રીતે એમ કે તમારે બોર્ડ બનાવવાનું. તો એની અંદર અહીંયા આગળ સુપારો કિરિયાના સ્ટોર છે, તો આપણે રાજ કપડાં ભંડાર એવું એમ કે નામ રાખી શકીએ. હવે એની અંદર શું શું મળે એનું આપણે અહીંયા કેમ શું મળે છે એ લખ્યું છે, તો એ રીતે આપણે લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન વેર, તો એની નીચે આપણે એવું લખી શકીએ. હવે સંપર્ક, તો તમારું પોતાનું નામ લખી શકો. આપણે પોતાની દુકાન હોય તો આપણે પોતાનું નામ લખીએ. હવે એનો આપણે પોતાનો મોબાઈલ નંબર લખી દઈએ, અહીંયા આપેલો નથી પણ નીચે મોબાઈલ નંબર આપી દઈએ, તો એ રીતે એમ કે બોર્ડ તૈયાર થઈ જાય. આગળ છે સંવાદો વાંચો અને ભજવો. વિક્રમ: ગરમ ગરમ સમોસા છે. દુકાનદાર: ના ભાઈ, સમોસા ખલાસ, કચોરી છે, ખમણ છે, ભજીયા છે. વિક્રમ છે એમ કે દુકાને જાય છે મીઠાઈઓની, સમોસા ને બધું વેચતા હોય, તો ત્યાં આગળ જઈને પૂછે કે સમોસા છે, તો દુકાનદાર કહે છે ના. વિક્રમ: ભજીયાનો શું ભાવ છે? દુકાનદાર: 20 ના 100 ગ્રામ. વિક્રમ: ને ચટણી? દુકાનદાર: ચટણી ફ્રી. વિક્રમ: તો એકલી ચટણી આપો. અર્ચના: પેન્સિલ આપો. દુકાનદાર કહે: કેટલા વાળી? અર્ચના: 2 રૂપિયા વાળી. દુકાનદાર: આ લો અક્ષર પેન્સિલ, તેનાથી સરસ લખાશે. અર્ચના: તો બીજી આપો, મારે તો ચિત્ર જ દોરવું છે, એમ કે ચિત્ર દોરવું એટલા માટે પેન્સિલ બીજી આપો. હવે એના પછી તમારે શાકભાજીની અંદર એમ કે શાકભાજીની દુકાન હોય તેની અંદર શું શું મળે તો એ તમારે લખવાનું. એના પછી ફરસાણની દુકાનમાં શું મળે તો એ લખવાનું છે. હવે અમૃત કાકાનો પર્વત ફકરો ફરી વાંચી તેમાં આવતા નામ લખો, મોટેથી વાંચો. હવે અમૃત કાકાનો પર્વત જે આપણે વાર્તા સાંભળી એની અંદર જે નામ આવતા હોય એ તમારે લખવાના છે, જેમ કે આર્યન, ચંદ્રકાંતભાઈ, મૃગેશભાઈ, પ્રેમિલામાંથી, અમૃત કાકા, દર્શનાબેન, સકરાભાઈ, હર્ષદભાઈ વગેરે નામ તમારે લખવાના છે. હવે શ્રુતલેખન, તો શ્રુતલેખન લખવાનું છે અને સુધારવાનું છે. તો આશીર્વાદ આપ્યો છે તો આશીર્વાદ વ્યવસ્થિત લખેલું નથી, તો તમારે સારા અક્ષરે લખવાનું છે. એના પછી છે ગૃહ કાર્ય કરો. તો ગૃહ કાર્યની અંદર વાક્યો આપેલા છે, તો એ વાક્ય તમારે જોઈ જોઈને સારા અક્ષરે અહીંયા લખવાના છે. તો આ પાઠ તમારો અહીંયા પૂરો થયો છે. સ્વાધ્યાય છે એ તમારે ઘરે લખવાનો છે.